विद्यार्थी मित्रों, तमे आगळना वीडियो में दीवासरीनी मदद थी अलग अलग आकारों खूणाओ बनावता शीखी गया छो। तेनी साथे ए आकारों खुल्ला छे के बंद ते पण तमे आकारों जोईने कही सको छो। तमे जोयुं ने बे दीवासरीओ भेगी थता वच्चे एक खूणो रचे छे। रोहिणी अने मोहिनीए बनावेला आकारों सुसरखा हता? ना, તેઓના આકારો અલગ પડતા હતા, તો આવું કેમ બન્યું હશે? શું ભૂલ થઈ હશે? કારણ કે તેઓએ બાજુઓના આધારે ખૂણાઓ બનાવ્યા. જો તેઓ ખૂણાઓના માપ પૂછી એક સરખા માપના ખૂણાઓ વડે આકારો બનાવતે તો બંનેના આકારો સરખા બનતે. પરંતુ એક સરખા ખૂણાઓના માપ લેવા માટે શું કરવું પડે? ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તો ચાલ હવે સમાન ખૂણાઓ બનાવવા માટે આપણે શું કરવું પડે? તો સમાન ખૂણાઓ બનાવવા માટે આપણે ખૂણો તપાસવાનું સાધન બનાવવું પડે. ખૂણો તપાસવાનું સાધન બનાવવા માટે આપણે શું જોઈશે? તો ખૂણો તપાસવાનું સાધન બનાવવા માટે આપણે બે પત્તીઓ જોઈશે. હા, જો અમે અહીં બે પત્તીઓ કાપીને રાખી છે, જે તમે કોઈ જાડા કાર્ડમાંથી કાપી શકો છો, લગ્નની કંકોટરીમાંથી કાપી શકો છો, કે પછી કોઈ જાડું બોક્સ હોય ને તેમાંથી કાપીને રાખી શકો છો. પરંતુ બંને પટ્ટી એક સરખા માપની જ કાપવાની રહેશે. હવે આ બંને પટ્ટીઓને એકબીજા ઉપર ગોઠવીને ડ્રોઈંગ પિનની મદદથી, જો જોઈ ડ્રોઈંગ પિન બતાવું છું, આ ડ્રોઈંગ પિનની મદદથી એવી રીતે એક છેડે જોડવાની રહેશે કે પટ્ટીઓને સરળતાથી ફેરવી શકાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એને એક છેડે જોડી દઈએ. બે પટ્ટીઓને એક છેડે ડ્રોઈંગ પિનને એવી રીતે જોડીશ કે તે સરળતાથી ફરી શકે. ચાલો જુઓ, મેં ડ્રોઈંગ પિનને જોડી દીધી છે. હવે હું પટ્ટીઓને ફેરવવાની કોશિશ કરીશ. જુઓ, પટ્ટીઓ એકબીજા સાથે સરળતાથી ફરી શકે છે, તમે જોઈ શકો છો. તો હવે આના દ્વારા અલગ અલગ માપના ખૂણાઓ માપી શકાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારું ખૂણો તપાસવાનું સાધન બની ગયું છે. તમે આને વિભાજક નામ આપજો, જે તમારી કંપાસ પેટીમાંના સાધનનું એક સાધન છે. તમારી કંપાસ પેટીમાં વિદ્યાર્થી મિત્રો આવું સાધન હશે, તમે જોઈ શકો છો, છે ને આવું સાધન. અને વિભાજક કહેવાય, જે તમારું અત્યારે આપણે જે બનાવ્યું છે ને એ સાધન જેવું જ દેખાય છે. તો આને ખૂણો, આના દ્વારા ખૂણો તપાસી શકાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આના દ્વારા ખૂણો તપાસવાની શરૂઆત કરીશ. તમે આ વિભાજક દ્વારા સરખા માપના ખૂણાઓ બનાવી શકો છો અને ખૂણાઓને માપી તેના પ્રકાર નક્કી કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમને હવે એમ થતું હશે કે વળી ખૂણાઓનો પ્રકાર કેવી રીતે નક્કી કરાશે? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખૂણાઓના પ્રકાર નક્કી કરતા શીખીએ. જુઓ, આ મારું વિભાજક છે અને આ તમારું વિભાજક છે. મારું વિભાજક થોડું મોટું છે, કારણ કે મારે બોર્ડ ઉપર બતાવવાનું છે ને, તેથી ને તમારું વિભાજક આ રહ્યું. હું મારા વિભાજકની મદદથી તમને ખૂણાઓના પ્રકાર નક્કી કરતા શીખવીશ. ચાલો હવે આ વિભાજક દ્વારા આપણે ખૂણાઓના અલગ અલગ પ્રકારો વિશે સમજીએ. તો જુઓ, તમારું વિભાજક જ્યારે મૂળાક્ષર એલની જેમ ખુલે છે ને ત્યારે તે કાટકોણ બનાવે છે. જો તમારું વિભાજક મૂળાક્ષર એલની જેમ ખુલ્યું તેથી તે કાટકોણ બનાવે છે. જ્યારે પણ તમારું વિભાજક કોઈ ચીજ વસ્તુની ઉપર મૂકો અને એલ આકારની જેમ ખુલે ને ત્યારે તમે એને કાટકોણ કહી શકો છો. તો તમારું વિભાજક અત્યારે કાટકોણ બનાવે છે. હવે જોજો, તમારું વિભાજક મૂળાક્ષર એલ આવી રીતના હતું, હવે એલથી હું થોડો નાનો કરું છું. જ્યારે તમારું વિભાજક મૂળાક્ષર એલ કરતાં નાનું ખુલતું હોય, જોજો આ નાનું ખુલે છે, તો તમારો ખૂણો નાનો થયો ને. હા, તો જ્યારે તમારું વિભાજક મૂળાક્ષર એલ અક્ષર કરતાં નાનું ખુલે ત્યારે તે કાટકોણથી નાનો ખૂણો બનાવે છે, એટલે કે લઘુકોણ બનાવે છે, તમે એવું કહી શકો છો. હવે જુઓ, તમારું વિભાજક મૂળાક્ષર એલ અક્ષર કરતાં મોટો ખુલે છે ત્યારે તે કાટકોણથી મોટો ખૂણો બનાવે છે. કેવો બનાવે છે? કાટકોણથી મોટો ખૂણો બનાવે છે. આ તમારો કાટકોણ કહેવાય. અને શું કહેશો તમે? કાટકોણ.
તો આ L મૂળાક્ષર કરતા નાનો છે તેથી આને કાટકોણથી નાનો ખૂણો કાટકોણથી નાનો ખૂણો અને કાટકોણથી મોટો ખૂણો કહેવાય જ્યારે આ કાટકોણ છે ત્યારે તે 90 અંશનો કહેવાશે કાટકોણથી નાના ખૂણાને લઘુ કોણ અને આ કાટકોણથી મોટો ખૂણો જેને ગુરુ કોણ કહેવાય તો આ થયા ખૂણાઓના પ્રકારો કાટકોણ કાટકોણથી નાનો ખૂણો એટલે કે લઘુ કોણ કાટકોણથી મોટો ખૂણો એટલે કે ગુરુ કોણ હવે આપણે ગધિયારમાં જોઈને બે કાંતાઓ વચ્ચે બનતા ખૂણાઓ નક્કી કરી કે બે કાંતાઓ વચ્ચે કયો ખૂણો બને છે આપણે આગળ શીખી ગયા હતા કે જ્યારે અંગ્રેજી મૂળાક્ષર એલ જેવો આકાર બનતો હોય એટલે કે બે બાજુઓ આપેલી હોય છે ખૂણાઓની બે બાજુઓ આપેલી હોય છે અને જ્યારે બંને બાજુઓ એલ આકાર જેવી બનતી હોય ત્યારે તેને કાટકોણ કહીશું હવે પણ તો કાટકોણથી નાનો હોય ત્યારે શું કરવાનું તો જુઓ જ્યારે એલ મૂળાક્ષર એટલે કે તમારો અંગ્રેજી અક્ષર એલ છે ને એનાથી સાંકડો ખૂણો બનતો હોય આવો સાંકડો જો અત્યારે તમને એલ દેખાય છે પણ એનાથી આવો સાંકડો બનતો હોય નાનો ખૂણો બનતો હોય તો તેને તમે શું કહેશો અને તો તમે કાટકોણ કહો છો તો આ એલ કરતાં નાનો બને છે ને તેથી તમારે એને એવું કહેવાનું કે કાટકોણથી નાનો ખૂણો એનું નામ પણ છે લઘુકોણ પરંતુ તમારી સમજ પ્રમાણે કાટકોણથી નાનો ખૂણો એવું પણ તમે કહી શકો છો હવે નેક્સ્ટ હવે પછી જો એલ મૂળાક્ષરથી મોટો બનતો હોય તો ધારો કે આ તમારો એલ અક્ષર છે પરંતુ એલ અક્ષરથી આવી રીતના મોટો ખૂણો બનતો હોય તો તમે શું નામ આપશો તો તમારે જોવાનું કે એ તો અંગ્રેજી અક્ષર એલ કરતાં વધુ મોટો દેખાય છે આ રીતનો હા તો તમે શું કહેશો ગુરુ તમારે એને ગુરુ કોણ તો તમે કહેશો જ પણ એને બીજું પણ કંઈ કહેશો ને કાટકોણથી મોટો ખૂણો અને કાટકોણ કહેશો જો આવો નાનો હોય તો એને કાટકોણથી નાનો કહેશો અને જો આવો હોય તો તેને કાટકોણથી મોટો કહેશો અને આને કાટકોણ અને લઘુ કોણ અને આને ગુરુ કોણ એવું પણ તમે કહેશો હા પણ તમને એટલું ખબર હોવી જોઈએ કે આ કાટકોણથી નાનો છે આ કાટકોણથી મોટો છે અને આ કાટકોણ છે ઓકે તમે વસ્તુઓ જોઈને હવે ખૂણાઓ ઓળખતા શીખી જજો તમારી ઘરની બધી વસ્તુઓ લેવાની અને ખૂણાઓ માપવાના મિત્રો તમારા ગણિતના પાઠ્યપુસ્તકની બે બાજુઓ વચ્ચે બનતો ખૂણો આપણે વિભાજક દ્વારા માપીશું તો જુઓ તમારું વિભાજક મૂળાક્ષર એલ અક્ષરની જેમ ખુલે છે હા તે મૂળાક્ષર એલ અક્ષરની જેમ ખુલે છે તેથી તે આ બંને વચ્ચે બનતો ખૂણો કાટકોણ કહેવાશે તમારા પાઠ્યપુસ્તકની આ બાજુ અને આ બાજુ બંને વચ્ચે બનતો ખૂણો કાટકોણ કહેવાશે તેથી મિત્રો હવે મેં તમારી નોટબુકનું માપ લેવા માટે તમારી નોટબુકને લીધી છે તો જુઓ આપણે એની પણ બંને બાજુઓ માપીશું આપણે આ બાજુ અને આ બાજુને માપીશું ચાલો તો હું વિભાજકને ત્યાં ગોઠવું છું જુઓ તમારું વિભાજક તમારી નોટની બંને બાજુઓ સાથે મેં ગોઠવું છે કહો તો એ મૂળાક્ષર એલ અક્ષરની જેમ ખુલે છે હા એ મૂળાક્ષર એલ અક્ષરની જેમ જ ખુલે છે તેથી આ બંને બાજુઓ વચ્ચે બનતો ખૂણો કયો કહેવાશે કાટકોણ કહેવાશે તો હવે નેક્સ્ટ વિડીયોમાં બીજી વસ્તુઓ લઈ તેના ખૂણા માપતા શીખીશું ત્યાં સુધી આવજો